हेलो मैग्नल फैमिली, गुड मॉर्निंग एंड वेलकम टू मैग्नल लाइफ ब्लॉग्स। जय महादेव, हरे कृष्ण। तो सरस मजाની સવાર થઈ ગઈ છે અને બધાનું રૂટિન કામ શરૂ થઈ ગયું છે અને એટલે ઓફિસ જવા માટે રેડી થઈ છે। હવે મમ્મી બાપા પણ એમના રૂટિન કામમાં બિઝી છે, મિસ્ટી મિસ્ટી હજી સૂતા છે। ઓકે, તો આજે બનાવવાનું છે ચોળી બટેકાનું શાક, વજે તો રોટલી અને ભાત। ઓકે, તો ચલો ફટાફટ બધી રસોઈ કરી લઈએ, રૂટિન પછી આપણો દિવસ આગળ વધારીએ। તો આપણે આવી ગયા છીએ કિચનમાં અને હવે રસોઈની તૈયારી થાય છે। તો ફટાફટ શાક ને ભજીતોને બધું બનાવી દઈએ અને એને ટિફિન પેક કરી દઈએ, પછી મિષ્ટી મિષ્ટી ઉઠાડવાના છે। આજે સરખી હોમવર્ક કરાવવાનું છે બરાબર, અને કારણ કે ધીમે ધીમે બધું ભૂલતા જાય છે બંને, તો એ લોકોને પ્રેક્ટિસ કરાવી પડશે। તો ચલો ફટાફટ રસોઈ કરી દઈએ। જય માધવ। તો વાગ્યા છે સવા ત્રણ, જમીને ફ્રી થઈ ગયા છે, બધું કામ પતી ગયું છે અને આજે ફરી સપ્તાહ નથી આવ્યા, તો અમારું કામ એમ પણ જલ્દી પતી ગયું છે અને મિષ્ટી મિષ્ટીને છોડાવવાની ટ્રાય કરીએ છીએ અમે લોકો, પણ એ લોકોને તો આજે ખબર નહીં શું જ નથી। હમણાં તો એકચ્યુઅલી વેકેશન પડ્યું ત્યારથી લોકોને બપોરે શું નથી હોતું અને આખી બપોર બસ આમથી આમ દોડાદોડી કરવી હોય છે। તો આજે એ લોકોને પ્રેક્ટિસ કરવા માટે આ નવનીતની બહુ સરસ એક બુક છે, ફોર લાઇનવાળી બુક છે અને એમાં પ્રેક્ટિસ કરવાની છે એબીસીડીની, આવી રીતે પિક્ચર હોય અને આલ્ફાબેટ હોય એનું પિક્ચર હોય અને પછી આવી રીતે લખવાનું હોય ફોર લાઇનમાં કેવી રીતે લખાય અને નાની એક્સરસાઇઝ હોય સર્કલ ધ લેટર એ, એટલે આ બધામાંથી જ્યાં લેટર એ આવતો એમાં સર્કલ કરવાનું છે। એવી રીતે આખી બુકમાં એ ટુ ઝેડ છે, જો આવી રીતે બધી બુકમાં છેક સુધી છે, પછી અહીંયા થોડી ઘણી એક્ટિવિટીઝ છે એને બી થી બી લેટર સુધી એને લાઇન કરવાની છે એવી રીતે છે, પછી આમાંથી રાઇટ કરેક્ટ કયો છે એ ફાઇન્ડ કરવાનું છે અને રેકોગ્નાઇઝ એટલે એ ફોર એપલ, તો એ અને એપલમાં લાઇન કરવાની છે એવી રીતે, અને બીજી પણ બહુ બધી પછી નંબર્સ છે બધા, આઈ થિંક 30 સુધી છે, 20 સુધી છે, 20 સુધી છે નંબર, અને અહીંયા કોઈ પણ એક વન લેટર છે, સપોઝ ટી, તો ટી ઉપર ટી ફોર ટેબલ, એવી રીતે ટી ફોર ટેલિવિઝન, ટી ફોર મંકી, ખબર નથી નથી ખબર, તમે શીખીશ આમાં તારે કરવાનું છે અને પછી આ નંબર્સ નું છે 2 3 સરખે તે કાઉન્ટ કરો અહીંથી 1 2 3 4 5 કેક છે, કેક કેટલી કેક છે 1 2 3 મને બતાવો, પછી નંબર્સ ની બધી એક્ટિવિટી છે, તો સરસ બુક છે આ, સરસ એટલે પ્રેક્ટિસ કરવા માટે લાવી છું અને એ પછી લાવ બતાવ
એ પછી આ છે આવી બે લાવી છું બંને માટે અલગ અલગ એક આ સ્મોલ બુક છે પ્રેક્ટિસ કરવા માટે એ રીતે છે સ્મોલ બુક છે એ ટુ ઝેડ છે મતલબ બેટા એ ટુ ઝેડ છે બોલા અને આવી રીતે લાસ્ટ માં પ્રેક્ટિસ માટે અને આવી રીતે એક્સરસાઇઝ છે વચ્ચે વચ્ચે એન્ડ ફોર નેસ ને ઓ ફોર ઓરેન્જ ને એવી રીતે પ્રેક્ટિસ કરવા માટે છે એટલે આ પણ એક સ્મોલ બુક છે એમાં ચાર આવી રીતે બધી સ્મોલ બુક આવે છે કાઉન્ટ કરો એક છે આલ્ફાબેટની છે એક નંબરની છે કલર છે અને સ્પેલિંગ રાઇટિંગ છે આવી ચાર આવી રીતે બધી અલગ અલગ બુક્સ આવે છે તો નવનીત માની બહુ ફાઇન છે એક મિનિટ એ લોકોએ આવી રીતે ભાગ પાડ્યા છે નર્સરી માટેની અમુક બુક્સ છે પછી આ જુનિયર કેજી માટેની અમુક આ બધી બુક્સ આવે છે અને આ સિનિયર કેજીની તો ફિલહાલ તો જુનિયર કેજી બપોરે તું કરતી નથી ને મિશ્રીને કરવાય નથી દેતી મિસ્ટી સરખી તો એક્સરસાઇઝ કરો યોગા કરો છો કે એક્સરસાઇઝ કરો છો ઓમ કેવી રીતે કરાય વેરી ગુડ મિશ્રી વેરી ગુડ ઓમ રેસ્ટ ટાઈમ હે ને રેસ્ટ ટાઈમ ઓમ પછી બે હાથ જોડીને આમ ઉપર રાખવાના અને એક પગ ઉપર એ રીતે કરો એક્સરસાઇઝ પકડીને કરવાનું પકડીને છૂટો હાથ રાખવાનો ત્યાં અડવાનું નહીં આ શું ફિંગર ક્રોસ એમ થાય તો થાય હેલો તું કર દે ટેબલ કર દે ટેબલ અહીંયા ટેબલ પર પગ મૂકી તો તો આખો દિવસ આવી બધી ધમાલ મસ્તી ચાલ્યા કરે છે અને વિચાર છે કે બપોરે જો સૂઈ જાય થોડી વાર તો મુરબ્બો કરવાનો વિચાર છે બધે તૈયારી કરી તો રાખી છે હવે બંને કરવાની છે આજે રસ આવશે અરે વાહ વેરી ગુડ 1 2 3 4 5 6 તો ચલો મળીએ ત્યારે પછી તો અત્યારે મિષ્ટી મિશ્રીનું હોમવર્ક ચાલે છે બંને શું નહોતું તારા હાર એટલે બંને જે બુક લાવી છે એમાં પ્રેક્ટિસ કરે છે હા એ તો ફિનિશ કરી દીધો જો બહુ ફાઇન લખ્યું હા એ તો એલિગેટર આજે છે વેરી ગુડ વેરી ગુડ હા ચલો તું લખવા માંડ બેટા હા બહાર નીકળ્યું છું ચલો લખવા માંડો બી ચલો બહુ ફાઇન લખે છે મિશ્રી તો મિશ્રી પણ બહુ ફાઇન લખે છે સરસ પ્રેક્ટિસ કરે છે બંને ફોર લાઇનમાં બે દિવસ જ કરાવડાયું છે બંનેને પણ સરસ આવડી ગયું છે તો ગુડ ઇવનિંગ અત્યારે વાગ્યા છે સાંજના 5:30 ફાઇનલી મિષ્ટી મિશ્રી હોમવર્ક કર્યું તોફાન કર્યા અને સૂઈ ગયા છે હવે થોડી વાર પહેલાં તો હવે ટાઈમ મળ્યો છે અમને મુરબ્બો બનાવવા માટેનો તો હવે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ મુરબ્બો તો જય માદેવ મમ્મી ગુડ ઇવનિંગ તો મુરબ્બાની તૈયારી થઈ ગઈ તો કેવી રીતે બનાવવાનો હોય છે મુરબ્બો કાચી કેરીને બહુ સારી રીતે ધોઈ લેવાની પછી છાલ ઉતારીને એના આટલા નાના પીસ કરવાના છે બરાબર અને પછી એને પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનો ઓકે ઉકાળીને પછી એ કાણાવાળી પેલી હોય ને ચાળી ચાળીમાં એને નિતારવા મૂકી દેવાની બરાબર પછી આ 500 ગ્રામ છે એટલે એની સામે 500 ગ્રામ ખાંડ લઈશ ઓકે અને એની એક તારની ચાસણી કરવાની છે ચાસણી બરાબર થઈ જાય ને પછી જે ઓલા પીસ છે ને એમાં નાખવાના ફરી પાછું 10-1 મિનિટ ઉકાળવાનું ચલો તો
પાણી ઉકળી ગયું છે અને આ કેરી હું નાખી દઉં છું બરાબર. અને એક ઉભરો આવે અથવા તો એનો કલર ચેન્જ થાય એટલે આપણે એને લઈ લેવાનું છે. એટલે તું ચાસણી માં લઈ લેજે ત્યાં સુધી હું ચાસણી 500 ગ્રામ ખાંડ લીધી છે. 500 ગ્રામ કેરી ની સામે 500 ગ્રામ ખાંડ છે અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે બરાબર. અને પછી એક તારની ચાસણી બરાબર. ઓકે, હવે આ એક તારની ચાસણી થઈ ગઈ છે. એમાં આપણે થોડા તજના કટકા પછી અને થોડા લવિંગ નાખી દઈશું અને થોડું કેસર. હવે કેરી નાખી દઈશું કે ચાસણી વધારે થઈ જાય પેલા. કેરી નાખવાથી ચાસણી થોડી પાતળી થઈ જશે એટલે આપણે ફરી પાછું 5-7 કે 10 મિનિટ ત્યાં સુધી ફરી વાર પાછું એના અસલ ફોર્મમાં ન આવી જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખવાનું છે અને હલાવતા રહેવાનું છે. મીડિયમ ફ્લેમ પર રાખવાનું? હા, મીડિયમ. એકદમ ઘટ થઈ જશે ચાસણી, આટલી નહીં, આનાથી પણ વધારે ઘટ થઈ જશે. બરાબર. પછી આપણે લઈ લેવાનું છે. બહુ સહેલો છે મુરબ્બો, એક જ આપણે 1-1.5 કલાકમાં જ તૈયાર થઈ જાય છે. આ બીજા બધા અથાણાં જેમ એવું નહીં કે હળદર મીઠામાં રાખ્યું ને એક રાત રાખીને પછી એનો મસાલો કર્યો ને એવું નહીં. આ જો તાત્કાલિક થઈ જશે અને આ વ્રત માટે એટલે આમાં મીઠું પણ ના આવે અને વ્રતમાં આપણે હળદર નથી ખાતા, હળદર પણ નહીં અને લાલ મરચું પણ નહીં. બરાબર.